गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय आसपासमा पाठ 7 पाणी साथेना प्रयोग जोशुं। विद्यार्थी मित्रों, आना आगळना पाठमा आपणे पाणीना स्त्रोत विषे जोयुं हतुं के पाणी छे ते अलग अलग जग्याएथी मळी आवे छे अने पाणी साथे घणा बधा रिवाजो पण जोडायेला छे, ते आपणे आगळना पाठमा जोयुं। હવે આ પાઠમાં આપણે પાણી સાથેના પ્રયોગ જોવાના છે। આપણે ઘરે પણ પાણી સાથે ઘણા બધા પ્રયોગ કરતા હોય છે, જેમ કે તમે ચોમાસામાં કાગળની હોળી તરાવતા હો છો, ઘરે ચા બનાવવામાં પાણીનો પ્રયોગ કરો છો, લીંબુ શરબત બનાવો ત્યારે પણ પાણીનો પ્રયોગ કરો છો। આમ તમે ઘરે રોજના વપરાશમાં પાણી સાથે ઘણા બધા પ્રયોગ કરો છો। તો આ પાઠમાં આપણે પાણી સાથે એવા જ ઘણા બધા પ્રયોગો વિશે જોશું। તો આપણો પાઠ 7 છે પાણી સાથેના પ્રયોગ, સૂતરે શું ડૂબે। તો બાળમિત્રો, આપણે જોશું કે શું તરે છે અને શું ડૂબે છે। સેજલ સાંજના જમવાની રાહ જોતી હતી। આજે જમવામાં માં તેના મનપસંદ પૂરી અને બટાકાનું તીખું શાક બનાવવાની હતી। તો વિદ્યાર્થી મિત્રો, સેજલ છે તે સાંજના જમવાની રાહ જોતી હતી, કારણ કે તેની માતા આજે તેની ફેવરેટ એટલે કે મનપસંદ ડિશ બનાવવાના હતા। તો વિદ્યાર્થી મિત્રો, સેજલ છે તેની માતા પૂરી વણીને ગરમ તેલમાં મૂકે છે તે જોઈ રહી હતી। સેજલે તેની માતા પૂરી વણીને તેલમાં મૂકે છે તે જોયું। પહેલાં તો પૂરી તેલ તળિયે બેસી ગઈ અને પછી ધીમે ધીમે તેમાં હવા ભરાતી ગઈ, તેમ તે ઉપર આવતી ગઈ અને પૂરી છે તે તેલમાં તરવા લાગી। સેજલ આ બધું જોઈ રહી હતી। તેણે જોયું કે પૂરી છે તે તેલમાં ધીમે ધીમે તરવા લાગી હતી, એટલે એણે શું કર્યું, તરત જ એણે એક લોટની કણક લઈને પાણીમાં મૂકી। તેણે જોયું કે લોટની કણક છે તે પાણીમાં ડૂબી ગઈ અને તે ઉપર આવી નહીં। પછી તેણે તરત જ એક ફૂલેલી પૂરી લઈને પાણીમાં મૂકી। હવે શું થશે, હવે તેણે ફૂલેલી પૂરીને પાણીમાં મૂકી, પૂરી પાણીમાં તરવા લાગી હતી। વિદ્યાર્થી મિત્રો, હવે આપણો આગળનો ટોપિક છે વિચારો શું થાય જો। તો તેમાં તમે અલગ અલગ પ્રયોગ કરવાના છે। સેજલે ફૂલેલી પૂરી પાણીની બાટલીમાં મૂકી, શું તે તરસે કે ડૂબશે। તો વિદ્યાર્થી મિત્રો, ફૂલેલી પૂરી પાણીમાં મૂકતા તે તરે છે, તેનો વિડીયો આપણે આગળ જોયો। તો ફૂલેલી પૂરી શું થાય છે, પાણીમાં મૂકતા તે તરે છે। તો આપણે અહીંયા જવાબ લખશું કે ફૂલેલી પૂરી પાણીની વાટકીમાં મૂકતા તે તરે છે। આપણે વિડીયોમાં જોયું હતું કે ફૂલેલી પૂરીને આપણે પાણીની વાટકીમાં મૂકી તો તે તરતી હતી। હવે તમે સ્ટીલની થાળી પાણી પર મૂકો તે ડૂબશે કે તરશે, ચમચી મૂકો તો શું થશે, પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું પાણી પર તરશે કે ડૂબશે। તો વિદ્યાર્થી મિત્રો, આના જવાબ મેળવવા માટે આપણે પ્રેક્ટિકલ પ્રયોગ કરીએ, જેથી કરીને આપણને ખબર પડશે કે આ વસ્તુ પાણી પર તરશે કે ડૂબશે। ચાલો જોઈએ। વિદ્યાર્થી મિત્ર, સૌપ્રથમ આપણે એક સ્ટીલની થાળી લઈશું અને તેને આ પાણી ભરેલા ટબમાં મૂકીશું। તમે જોઈ શકો છો કે થાળી છે તે પાણીમાં ડૂબતી નથી અને તે પાણીમાં તરી રહી છે। હવે આપણે બીજું કહ્યું હતું ચમચી મૂકવાની, તો ચાલો હવે આપણે ચમચી પાણીમાં મૂકીએ।
विद्यार्थी मित्रों तमे जोयो के चमची छे ते पानी मां मुकता ज पानी नी अंदर डूबी जाय छे। हवे आपणे एक प्लास्टिक नी बोटल नो ढाकणो पानी पर तरसे के डूबसे ते जोशुं। तो हूँ अहींया एक प्लास्टिक नी बोटल नो ढाकणो मूकी रही छुं। विद्यार्थी मित्रों तमे जोई शको छो के बोटल नो ढाकणो छे ते पानी पर तरी रह्यो छे। तो चलो हवे तमने खबर पड़ी ने कि स्टील नी थाली छे ते पानी मां तरसे, चमची छे ते पानी मां डूबी जशे अने प्लास्टिक नी बोटल नो ढाकणो छे ते पानी पर तरसे। तो चलो हवे आपणे जवाब लखीए। विद्यार्थी मित्रो चलो आपणे जवाब लखीए। स्टील नी थाली पानी पर मुकता शुं थयुं हतुं? ते तरती हती। तो तमने पूछ्युं छे ते डूबशे के ते तरसे? Yeah.
જ્યારે કોઈ વસ્તુનું વજન પાણીના દાબબળ કરતાં વધારે હશે તો તે વસ્તુ પાણીમાં ડૂબી જશે અને પાણીનું જે દાબબળ છે તેના કરતાં વસ્તુનું વજન છે તે વધારે હશે એટલે કે પાણીની જે ક્ષમતા હોય એના અંદર જે બળ હોય એના કરતાં વસ્તુનું વજન વધારે હોય તો તે પાણીની અંદર ડૂબી જશે એટલે ટૂંકમાં કહીએ જો વસ્તુનું દારકબળ પાણીના દારકબળ કરતાં ઓછું હોય તો તે પાણીમાં તરે છે અને જો વસ્તુનું વજન પાણીના દારકબળ કરતાં વધારે હોય તો તે પાણીની અંદર ડૂબી જાય છે બરાબર ને જેમ કે આપણે જોઈએ તો અહીંયા જોશો તો આ લાકડાનો ટુકડો છે અને આ લોખંડનો ટુકડો છે આ લાકડાનું વજન છે અને આ લોખંડનું વજન છે તો બાકી લાકડું છે તે હલકું હોય છે એટલે તે પાણીની ઉપર તરે છે જ્યારે લોખંડ છે તે ભારે હોય છે એટલે તે તેના વજનને લીધે પાણીની અંદર ડૂબી જાય છે તો બાળ મિત્રો પાણી છે તે પોતાના અંદર વસ્તુને ડૂબાડી પણ શકે છે અને ઉપર તરી પણ શકે છે તો તે તેના તારક બળ પર નિર્ભર હોય છે આના સિવાય આ સિવાય વસ્તુ પાણી પર તરે કે ડૂબી જાય તેનો આધાર વસ્તુની ઘનતા પર હોય છે જો બાળકો વસ્તુની ઘનતા પર પણ તેનો આધાર હોય છે જો વસ્તુની ઘનતા છે તે પદાર્થની ઘનતા પાણી કરતાં ઓછી હશે તે બધા જ પદાર્થો પાણીમાં તરશે તો પાણીની ઘનતા છે તેના કરતાં વસ્તુની ઘનતા ઓછી હશે તો તે વસ્તુ પાણી ઉપર તરશે બાળમિત્રો પાણીની ઘનતામાં પણ એક એકમ છે તે છે એક ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર એક ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર એ પાણીની ઘનતા માપવાનો સૂચે એકમ છે આ દ્વારા પાણીની ઘનતા મપાય છે તો પદાર્થની ઘનતા પાણી કરતાં ઓછી હશે તો તે બધા જ પદાર્થો પાણીમાં તરશે અને જે પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હોય તે બધા જ પદાર્થો પાણીમાં ડૂબી જશે જેમ કે આપણે અહીં જોઈએ કે લાકડું ને લોખંડ લાકડું છે તેની ઘનતા પાણીની ઘનતા કરતાં કેવી છે નાની છે અને લોખંડ છે તેની ઘનતા વધુ છે તેનું વજન વધુ છે એટલે તે પાણીમાં ડૂબી જાય છે તો બાળમિત્રો પાણી છે તેની અંદર અમુક વસ્તુ તરે છે અમુક વસ્તુ ડૂબી જાય છે તે પાણીના તારક પર અને તેની ઘનતા પર નિર્ભર કરે છે તો આવો જ એક મૂંઝવણભરી કવિતા તમને આપી છે તે કવિતા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે અહીં આપેલી કવિતા થોડાક પ્રશ્નો ઊભા કરે છે તે કવિતા આપણે જોશું કેમ આવું કેમ લાકડાની હોડી પાણીમાં તરસે પરંતુ સોય ડૂબી જશે આવું કેમ થતું હશે મને વિચારવા દો લોખંડનું જહાજ પણ તરસે તે મારી હોડીથી વજનદાર છે છતાં પણ સોય તો બાંદડા જેવી હલકી પીન જેવી પાતળી તે તરત જ ડૂબી જશે આવું કેમ થતું હશે મને વિચારવા દો તો વિદ્યાર્થી મિત્રો આ કવિતા છે તે શિશિર શોભન અસ્થાના એ લખી છે ડિસેમ્બર 1985માં તો વિદ્યાર્થી મિત્રો આ કવિતા દ્વારા કહેવા માંગે છે કે લાકડાની હોડી છે તે તો કેટલી મોટી હોય છે કેટલી વજનદાર હોય છે તો પણ તે પાણીમાં તરસે પરંતુ સોય છે તે તો ખૂબ જ નાની છે છતાંય તે ડૂબી જાય છે આવું કેમ થતું હશે મને વિચારવા દો પછી તે કહે છે કે લોખંડનું જહાજ છે તે પણ પાણીમાં તરસે તે તો મારી હોડીથી વજનદાર નથી છતાં પણ તો બાળમિત્રો એ બાળક વિચારે છે કે લોખંડનું જહાજ છે તે તો ખૂબ જ વજનદાર છે છતાંય તેની નાનકડી હોડી હોય જે તે વરસાદમાં રમવા બનાવે છે તે ડૂબી જાય છે અને જહાજ છે તે પાણીમાં તરે છે આવું કેમ થતું હશે
કે લોખંડનું જહાજ તરે અને પાંદડા જેવી હલકી પીન છે સોય છે તે તો શું થાય છે ડૂબી જાય છે, આવું કેમ થતું હશે? એવો પ્રશ્ન બાળકના મનમાં થાય છે. તો ચાલો આપણે જોઈએ કે આવું કેમ થતું હશે. બાળમિત્રો, આપણે કવિતામાં જોઈએ કે એક બાળક વિચારે છે કે જહાજ છે તે પાણીમાં તરે છે, તે તો કેટલું મોટું છે, તેનું વજન તો ઘણું બધું હોય, પણ એક નાનકડી સોય છે, પીન જેવી પીન છે, તે પાણીમાં ડૂબી જાય છે, આવું કેમ થતું હશે? તો ચાલો આપણે જોઈએ. જ્યારે કોઈ વસ્તુ પાણીમાં નાખવામાં આવે ત્યારે તે પાણીને ખસેડીને પોતાની જગ્યા બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ એક વસ્તુ છે, એને આપણે પાણીમાં નાખી એટલે તેને પાણીને ખસેડી, તમે ધ્યાનથી જોશો તો આટલું પાણી તેને ખસેડ્યું છે, બરાબર ને? તો પાણીને ખસેડીને તેને પોતાની જગ્યા બનાવી છે, બરાબર. હવા ભરી દેવામાં આવે છે અને જહાજને મોટું કરી દેવામાં આવે છે.
બાળ મિત્રો જહાજ છે તેને આટલું પાણી ખસેડ્યું છે બરોબર કે નહીં તો આટલું તેને પાણી ખસેડ્યું છે એટલા નીચે જેટલું પાણીનું તારકબળ છે એટલું જ જો જહાજનું વજન કરી દેવામાં આવે તો જહાજ પાણી પર તરે તો જહાજને શું કરવામાં આવે છે કે નીચેનો ભાગ છે તેનો આભાર તેને હવાથી ભરી દેવામાં આવે છે એટલે તેનું કદ વધી જાય છે અને કદ વધી જવાને લીધે તે વધુ પાણી ખસેડી શકે છે અને તેથી પાણીના તારકબળ કરતાં જહાજનું વજન ઓછું કરી દેવામાં આવે છે કદ મોટું થઈ જાય એટલે પાણી વધારે ખસેડી શકે એટલે પાણીનું તારકબળ વધી જાય અને જહાજનું જે વજન છે ઘનતા છે તે ઓછી થઈ જાય પાણીની ઘનતા કરતાં એટલે જહાજ છે તે પાણીમાં તરી શકે છે સમજાવો ને તમે ચાલો પછી એક વાર પછી લોખંડમાંથી બનાવેલા જહાજ કે સ્ટીમરનો આકાર એવો હોય છે કે જેનો વચ્ચેનો ભાગ હવાથી ભરેલો હોય છે આ જે વચ્ચેનો ભાગ છે તે હવાથી ભરેલો હોય છે આ રીતે તેનું સમગ્ર કદ વધારવામાં આવે છે તો આમ કદ એનું વધારી દેવામાં આવે છે જેટલું જહાજ ઉપર હોય છે એટલું નીચે હોય છે એટલે એનું કદ વધી જાય છે અને આમ કરવાથી જહાજ કે સ્ટીમરની સરેરાશ ઘનતા જહાજ અથવા સ્ટીમર હોય એની સરેરાશ ઘનતા એ પાણીની ઘનતા કરતાં તેના સાઈઝ કરતા કદ કરતા વધારે હોય એટલે તે પાણીમાં ડૂબી